વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના ભાજપના નગરસેવક પ્રવીણ કચ્છીએ અર્ધ મુંડન અને અડધી મુંડ મૂંચ કરાવીને પાલિકા દ્વારા પ્રજાના કામો નહીં કરવાનો વિરોધ કર્યો હતો. ભાજપના નગરસેવક પ્રવીણ કચ્છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા ડ્રેનેજ, પાણી લાઇન અને રોડના કામો અને તેમને અર્ધ મુંડન કરાવી ગાંધીજીની પ્રતિમા પાસે જઈ રજૂઆત કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આજે આપણે જોઈએ તો સંસારની બે કરુણતા છે, માં વગરનું ઘર અને ઘર વગરની માં. તેવી રીતે આપણે જોઈએ તો રાજકારણની અંદર જો પ્રમાણિકતાથી કામ કરનાર જો અધિકારીઓ હોય તો નિષ્ભાવ ભાવે કામ થયા કરે. પણ વલસાડ નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરતા પ્રજાના માટે, જનતાના માટે, લોકસેવા માટે તો પણ કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવતું ન હતું. એટલે મારે ના છૂટકે જીવનની અંદર એક દિવસ તો આપણે પ્રભુ પાસે બધાએ જવાનું છે. પણ આપણને જે આજે સત્માર્ગે પ્રજા બિચારા ખુરશી પર બેસાડે છે તેનો કાર્ય કરવું એ ફરજ છે. એટલે મારે ના છૂટકે આ પ્રમાણે વારંવાર પત્રો લખવા છતાં પણ મુખ્ય અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હતી એ દુઃખદ ઘટના કહેવાય. એટલે જીવનની અંદર પ્રજાના માટે કાર્ય કરવું એ આપણું ધર્મ છે અને તેના માટે મેં જે આ કાર્ય ન કરતા હતા તે માટે મેં આ રજૂઆત માનનીય કલેક્ટર સાહેબને કરી. કલેક્ટર સાહેબ પછી એ લખીને બી મોકલાવ્યું છે તો પણ કામગીરી થઈ ન હતી. એટલે મારે એટલું બધું કહેવું પડે જે પ્રમાણિક માણસો છે, આજે કલેક્ટર સાહેબ બી પ્રમાણિત છે, આજે રાજદીપસિંહ આપણા જે એસપી સાહેબ છે તે પણ એટલું પ્રમાણિકતાથી કાર્ય કરે છે, અને છતાં જો આપણા નીચલા અધિકારી જો કામ ન કરતા હોય તો પ્રજાને તો જાગૃત કરવી જ પડે ને.